કેમ છો તમને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપ્પા મોરિયા બોલો. ધનુ ગણપતિ બાપ્પા ક્યાં આગળ છે? ક્યાં ગણપતિ દાદા ક્યાં છે? હે, ખુશ થઈ ગઈ. ક્યાં છે ગણપતિ દાદા? સવાર સવારમાં સામે ગણપતિ લાવ્યા હતા તો ત્યાં આગળ પૂજા કરવા ગઈ હતી, તો ખુશ ખુશ થઈ ગઈ છે. અને બધું તૈયારી જીરો જીરો છે. આજ લિસ્ટ લઈને નીકળું છું માર્કેટમાંથી. બધી વસ્તુઓ લાવવાની છે. વરસાદ રોકાણો છે, સારું છે. ફટાફટ વસ્તુ આવી પણ જશે. અને ડેકોરેશન નું બધું કાળભાર એ ભાવેશ ના જોડે છે, એટલે ડેકોરેશન તો ભાવેશ કરવાનું છે. મજા આવશે, મોજ આવશે. કેમ છે? બિચારી છે. ઠેક બારું જે અવાજ સંભળાય તારો. ધનુ ક્યાં ગઈ? હે, ફૂલ હાર નહીં લા, બાકી બધો સામાન લઈ દીધો છે. ખાલી ચેક લિસ્ટમાં ચેક કરી લો, કોઈ બાકી રહેતું હોય તો મળી જાય. બાકી મને યાદ તો બધું હતું, એ પણ બધી વસ્તુ તો લઈને આવ્યો છું. હવે ખાલી માવો લાવવાનું બાકી છે. મોદક બનાવવાનો ઘર નો મસ્ત માવો લેતો આવું, એ ટાઈપના માવો લેતો હોય. એ ટાઈપ ચલો, બધાએ જમી લીધો છે, મારે ખાલી જમવાનું બાકી છે. હા, હું જમીશ ને, આવીને જમીશ. મારે તો પ્રસાદી લેવા જવું છે અને ભૂખ જરીક પણ નથી. અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ગાડીમાં જવું પડશે. લડોદાન હું અને હે પ્રસાદી લેતા આવીએ. માવો લાવવા જવાનું છે. માવો ચાલે આવું છે ને? અને ભાવ સંગભાઈ લઈને આવે, બધું વ્યવસ્થિત ડેકોરેશન કરી દેશે. એ ભાઈ, એ કમરે કઈ સ્પ્રે નહીં, રૂમ સ્પ્રે છે. મુખ જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ગણપતિને આપણે મોદક બનાવીએ. માવાના મોદક અમે કેવી રીતે બનાવીએ તમારી સાથે રેસીપી શેર કરી. થોડું ઘી લીધું છે, એના અંદર કેસર નાખ્યું છે અને કેસરી કલર નાખ્યો છે. આ મીઠો માવો છે અને આ શેકેલો માવો છે. એ બે માવાને મિક્સ કરી અને આપણે મોદક બનાવવાના છે. મોદક અમે કેવી રીતે વારીએ છીએ, ભગવાનની પ્રસાદી કેવી રીતે કરીએ છીએ તમારી સાથે આગળ શેર કરીએ. બે 500 ગ્રામ છે માવો. હવે એના અંદર આપણે શું બનાવવાનું? મોદક ગણપતિના મોદક બનાવવાના. એના અમે થોડીક એલચી પાવડર નાખીશું. આનામાં પણ એલચી પાવડર નાખીશું. બેઉને મિક્સ કરી અને અડધા આ બાજુ ને એમ અડધા આ બાજુ એવી રીતે કરવાના છે. અને પહેલાં મિક્સ કરી દઈએ. આ રીતનું લીંબુ લાવ્યા છે અને આ રીતનું સરસ એક ધારા સરસ આપણા મોદક મસ્ત બની રહ્યા છે. ઘરના ચોખ્ખા અને સારા એવા મોદક માવાના બની ગયા છે. હમણાં 4 વાગે આવશે મહારાજ, એટલે આપણે પ્રસાદી ત્યાં સુધી. અને જોઈ લો આપણા રસોઈયા બેઠા છે મોદક બનાવવા માટે. મોદક બનાવવા માટે મસ્ત શેપ બન્યા છે. આનો આઈડિયા મારો સર. હાથ નીકળવાનો, શાંતિ રાખ. આ પ્રસાદ કહેવાય. એક માવો આપણે લીધેલો છે અને એક મીઠો જ માવો છે. બંને શેકેલો છે, મીઠો છે, મતલબ વ્હાઈટ માવો છે. અમારે મહેસાણામાં આવો હોલસેલ માવો મળી ગયો, ત્યાં ઘરે બતાવ્યો હતો વિડીયો. હવે તમને કહી દઉં, આજે તમને જે પીળો માવો દેખાય છે ને, મહેસાણા ની અંદર સહયોગ કરીને મોટી બ્રાન્ડ છે બરાબર. આ માવાની કિંમત છે 220 રૂપિયા કિલો અને શેકેલો માવો છે 250 રૂપિયા. હવે આ જો માવો સહયોગ માં જશો તો તમને, મતલબ પેડા લેવા જશો તો 450 રૂપિયા થી 500 રૂપિયા હાલ કિલો નો ભાવ છે. તમે સમજો કે કેટલો પણ સસ્તો પડે, આવતું નથી. ઋતુરાજ કઈ જગ્યાએ મળે છે? આ ઓલમોસ્ટ બધી ફેક્ટરી મળતું હોય છે. આ પંચવટી માંથી લાવ્યો છું, ટીબી રોડ પાસે પંચવટી કરીને છે. ત્યાં કરી તમે પંચવટી પાસે ટીબી રોડ પાસે તમે જશો ને મહેસાણા ના હોય તો,
તો તમે ત્યાં ઘણી માવાનું કોઈકને પણ પૂછશો તો તમને માવાની મોટી ફેક્ટરી છે ત્યાં, જે લોકો રોજે રોજનો માવો બનાવે છે તમને ત્યાં માવો મળી જશે. હા, અને અમને સસ્તું પડ્યું એટલા માટે તમને બતાવીએ છીએ કે જો તમારે પણ આ રીતે ગણપતિ દાદા 5 દિવસ બેસવાના છે તો તમારા પોતાના ઘરમાં કંઈક સારું એવું આવું ગણપતિ દાદા માટે માવાની કોઈ મીઠાઈ બનાવી હોય તો તમે આ રીતે માવો લાવી શકો. સરસ શેપ આવે છે. આ બીબુ હું 2 વખત લેવા ગયો હતો. એક વખત મોટું બીબુ આવી ગયું હતું, પૂજા કરો. હરિમ ગણાના ગણપતિ ગુહવામહે, પ્રિયાના પ્રિયપતિ ગુહવામહે, નિધિના નિધિપતિ ગુહવામહે. વસો મમ આહમ જાની ગર્ભદમાત્મ જાતિ ગર્ભદમ ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન્માણાધીપતે નમ ભગવાને પગે લાગી રાખો. ઓમ વકતુંડ મહાકાય સૂર્ય કોટિ સર્વ પ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ લોક જાનન ગણપતિ મહારાજ કી જય. લેબાર બોલો બોલો તમારા બોલો ગણપતિ બાપ્પા. ચલો ભાઈ હવે પૂજા શરૂ થશે. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. મોઢેશ્વરી માતાજી સદા ગુરુદેવ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. વેદનારાયણ ભગવાન કી જય. સદગુરુદેવ કી જય. યજમાન વારે તિલકમ કુર્યાત. હરિ ઓમ પ્રસ્થિન ઇન્દ્ર વ્રજ સવાહ ભૂકા વિશ્વવેદાઃ. પ્રતિન ક્ષત્રયો અરિષ્ટરેવિ. પ્રતિનો બૃહસ્પતિ દદાધૂન. ઓમ સ્વસ્તિ શ્રિયા વિનાશાખ્યા. ધર્મ કલ્યાણ વૃદ્ધિદાન. વિનાયક પ્રિયાદિત્યમ. કામ સ્વસ્તિ બ્રવંતુન. નારદાધ્યા ઋષિગણ. અમારા પરિવારને સુખ શાંતિ થાય. વ્યાધિ વ્યાધિ પીડા દુઃખ દરે દૂર થાય. હે ગણેશજી મહારાજ, હે રિદ્ધિ સિદ્ધ દાતા, અમારા પરિવારનું અમારા વેપાર ધંધામાં રોજગારમાં સુખ શાંતિ થાય, પ્રગતિ થાય, ઉન્નતિ થાય એવા ગણેશજીને પ્રાર્થના કરવાની. હે ભગવાન, તમે જગતના કલ્યાણ કરનારા હિતના છો, દુઃખ રોગ વધારના છો અને સર્વનું કલ્યાણ કરો છો એવા ગણેશજીને પ્રાર્થના કરવાની. મંત્ર બોલાણ ઓમ ગૌણ ગણપતે નમઃ ભગવાનને પ્રાર્થના કરો. ઓમ શ્રીમદમાં
પણ એનો કઈ દોષ મૂર્તિ પર લાગ્યો હોય ને, દોષ સુધારવા માટે પ્રાણ પ્રતિષ્ઠા આપણે ભગવાન ની પેલા પૂજન કરી પછી ભગવાન ની પૂજા કરીશું, બરાબર. અવગાધિ દોષ પ્રતપન તાડન વિધિ પ્રાણ પ્રતિષ્ઠાપને વિનિયોગ, પાણી મૂકી આપો સાડી ની અંદર. હા બરાબર. તદરા તો હવે છે ને મૂર્તિ ને ઘૃતે ને અભ્યુજીય છે પાણી ભગવાન ની ઉપર ચડાવી આપો. અમે બતાવ્યું તમને અગ્નિ વૈશ્વાનરો વન્ને વિતિ હોત્ર ધનંજય અગ્નિ તારણાર્થાય મૂર્તિ નામ શુદ્ધ હેતવે. અગ્નિ વૈશ્વાનરો વન્ની વિધિ હોત્ર ધનંજય અગ્નિ તારણાર્થાય મૂર્તિ નામ શુદ્ધિ હેતવે. અગ્નિ વૈશ્વાનરો વન્ની વિધિ હોત્ર ધનંજય અગ્નિ તારણાર્થાય મૂર્તિ નામ શુદ્ધિ હેતવે. તેરાવ મહારાજ સામ સામે હાર સ્પેશિયલ બનાવડાય. સ્પેશિયલ કાલી વાત થઈ ગઈ. હા સ્પેશિયલ આ લોકોને હારે પહેરાવડા. લાયસન્સ રિન્યુ કરવાનું, દર સાલ રિન્યુ કરવાનું. તમે એમને પહેરાવી આપો, તમે પહેરાવી આપો.
રાજપૂત પંખો બંધ કર બકા બોલો મયા દ્રવ્ય આદિકેન ગણેશ સ્થાપન પૂજન કર્મણ યત કૃતમ તત્કાલૈનમ શ્રદ્ધાઈનમ ભક્તિઈનમ ભવતામ બ્રાહ્મણાનામ વચનાત સર્વવિધેય પરિપૂર્ણ પાણી અસ્તુ પરિપૂર્ણ ભગવત શ્રી ગણેશાર્પણમસ્તુ તિલકજાશીર્વાદ શ્રી વર્ચસ્વમાનમાયુ સર્વે જના સુખિનો મનકામના સિદ્ધિન સુલો ગજાનંદ ગણપતિ મહારાજ મંગલમૂર્તિ મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા મોઢેશ્વરી માત કી જય આત્મદેવ કી જય નમઃ પાર્વતી પતે હર હર ચલો ભાઈ આપણા સબસ્ક્રાઈબર માટે સ્પેશિયલ પ્રસાદી પ્રસાદી અને મોતી આરતી ની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. સુરેડીના બધા આવી ગયા છે. કરજો ચાલુ ગણેશ દેવા માતા જપી પાર્વતી પિતામહા દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા એક દંત
બસ બસ ભાઈ બસ ચલો ભાઈ મસ્ત છોકરા બધા ભેગા થઈને આરતી કરી છે અને મસ્ત સંગ આવ્યું છે ભાઈ પરછાદી આપો ધનુ મા માટે લેતી આવ મા માટે લાવ બેટા પરછાદી લાવ જા જા પરછાદી લેતી આવ મા માટે જા જા લાવ બા પરછાદી આલો ધનુ ને ચલો હે તારો હોમવર્ક કરી રહ્યો છે શું થયું ગાડી તૂટી ગઈ ઓ જય હે ગણપતિ દાદા ચલો મસ્તંગ ગરમા ગરમ આજે બાજા પકોડા બનાવી રહ્યો છે બીજો બિઝનેસ બીજો બિઝનેસ છે રાત ટાઈમે કોક બીજો આપણા ધંધો કરવો પડે ને યાર હવે 4 BHK નો બંગલો બનાવવાનો એ વરસાદ ચાલુ છે પાછો અરે બાપ રે હે તો સવ હમણાં તો મમ્મી કેલે આરતી પૂરી છે ને હું બજાર માં ગયો ને તો તડકો ચાલુ થયો ભયંકર ચલો ગરમા ગરમ ટાઈમ બેટા પકોડા બનાવવાના જાત તો છાટા થી ખાસ સાચવવાનું
આ એક જ વખત ફ્રાય કરું છું, બીજો વખત ફ્રાય કરશું બરાબર ને, અને ગરમા ગરમ કઢી કઢી પકોડા. વાહ ભાઈ વાહ, બીજી નથી હો. ચલો ભાઈ કઢી પકોડા રેડી. આ પકોડા રેડી અને બે ટાઈપની તો કઢી બનવામાં આવી છે. નાતો ભાઈ અને જોડા લસણ ને ચટણી ને ડુંગરી. ગણપતિ બાપા મોર્યા. આજનો વિડીયો તમને કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટમાં કહેજો, અને ગણપતિ બાપા મોર્યા કોમેન્ટમાં ખાસ કહેજો. અને ઘણા બધાએ પાણીમાં ડુબાઈ લેજો. શું પાણીમાં ડુબાઈ લેજો? એ ભણે ડુબાડવાની વાર 5 દિવસની વાર છે. અને કાલે આપણે કોમેન્ટ કીધું તો કોમેન્ટ કરજો કે ભાઈ ગણપતિ બાપા મોર્યા આવતા વર્ષે તું જલ્દી આ બધું ગણપતિ લોકોને કોમેન્ટ આવી છે. તો બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. અને આવતીકાલે અશ્વિનભાઈનો જન્મદિવસ છે, તો અશ્વિનભાઈ વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે અશ્વિનભાઈ. અને જૈન લોકોનો એક સરસ અત્યારે પર્વ ચાલી રહ્યો છે માફી માગવાનો અને માફ કરવાનો બરાબર. એટલે મિચ્છામી દુક્કડમ. આપણા જેટલા બી જૈન ભાઈઓ બહેનો છે બધાને અમારા વતી કોઈ પ્રકારની ભૂલ થઈ હોય તો આ બેટા ગણપતિને કોમેન્ટ કરજો. હા તો કઈ ભી અમારાથી ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અને સૌને મિચ્છામી દુક્કડમ બરાબર. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમ્યો તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને. અને રાધે રાધે રાધે. અને ગણપતિ બાપા મોરયા.